દસમું ધોરણ પાસ કરી, બારમું પાસ કર્યું કોલેજમાં ગયો. કોલેજની અંદર ગયા પછી એક છોકરીની સાથે લવ થયો. એક બે વર્ષના પરિચયમાં તો એટલો બધો પ્રેમ વધી ગયો કે જીના યહા મરના યહા તેરે બિના જના કહા. અને આ પ્રેમે શું કામ કરાવ્યું ખબર છે? એને ધીરે રહીને મા બાપનો ફોટો હલાવી દીધો અને ત્યાં પ્રેમિકાનો ફોટો મુકાવ્યો. આંખ બંધ કરો, તમને લાગે છે તમારું જ કઈક પાસ્ટ હશે? રેવા દો, જાહેરમાં બહુ બોલવા જેવું નથી. એને ત્યાં પ્રેમિકાનો ફોટો મૂક્યો. મા બાપ ગયા, પ્રેમિકા 5 વર્ષ ડિગ્રી થઈ ગઈ, ગ્રેજ્યુએટ થઈ ગયો. મા બાપને મેં વાત કરી કે મારે આની સાથે, મા બાપે કીધું નહીં થાય. એ જમાનો હતો, મા બાપને પૂછ્યા વગર મેરેજ નતા થતા. લવ મેરેજ નો, એ જમાનો હતો અરેન્જ મેરેજ. કારણ કે જમાનાની વ્યાખ્યા હતી અરેન્જ મેરેજ ઇઝ ઇક્વલ ટુ અરેન્જ મેરેજ. ત્યાં લવ થયા પછી ફટાફટ ડાયવોર્સ ની ખંતીઓ વાગે. ત્યાં લવ થયા પછી ફટાફટ કાં તું નહીં કાં હું નહીં, લવ થાય એની પહેલા, ધેટ મીન્સ લગ્ન થાય એની પહેલા બંને એકબીજાને એમ કહેતા હોય તારા વગર હું નહીં, ઓલી કે તારા વગર હું નહીં. અને મેરેજ થયા, 6-8 મહિના ગયા, હવે તારી સાથે મારી સાથે અરેન્જ મેરેજમાં આવું નતું થતું. મા બાપે ના કાઢી. મા બાપે કીધું અમે કહીશું એની સાથે તારે લગ્ન કરવા. આ કાકા કે મેં મારી પ્રેમિકાને છોડીને મા બાપે બતાવી એ છોકરી સાથે લગ્ન કર્યા. અને હવે પ્રેમિકાની જગ્યાએ કોનો ફોટો આવ્યો? વાઈફ. 2-3 વર્ષ થયા, બાબલાનો જન્મ થયો. દિવસ નોકરીમાં જાય, ઘરે આવું ત્યારે બાબલો સુઈ છે. મુંબઈમાં એવી સરસ જોબ ચાલતી હોય છે કે સવારે છોકરો ઉઠે રવિવારે અને બાજુમાં પપ્પાને સૂતેલા જુએ ને, એને એની મમ્મીને પૂછે, મમ્મી એ બચારો કરે શું? કેમ કે સોમથી શનિ બાપ ઉઠે એ પેલા છોકરો સ્કૂલમાં રવાનો થઈ ગયો હોય અને બાપ આવે પેલા છોકરો રવિવારે બાપ મળે. રવિવારે ઉઠીને પૂછે છે, હુ ઇઝ ધીસ? ધીસ ઇઝ યોર પાપા. એટલે ઓલો છોકરો, પાપા મીન્સ વોટ? તમને હસવું આવે છે? આ રિયલ જોક છે, રિયલ. આ બનાવટી જોગ નથી, આ રિયલમાં જોગ છે. એક છોકરાને ખબર ન હોય આખા 8 દિવસમાં. હું તમને કહું, આપણે સપ્તાહના દિવસ કેટલા છે, વાર કેટલા? 7. કયા કયા? સોમવાર, વેરી ગુડ. આ ઇંગ્લિશ મેન છે. તું કોન્વેન્ટ મેન છો? કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે? ઇંગ્લિશ સ્કૂલમાં કે ગુજરાતી મીડિયમમાં? ઇંગ્લિશ મીડિયમમાં ભણવા છતાં સોમથી રવિ કડકડાટ બોલી આપે આ છોકરાને તમારે વધાવી લેવો છે. અને દીકરાના બાપા જેવા બેઠેલા ને અત્યારે હું પૂછું, કાર્તક માક્ષર પોષ મહા આસો સુધી જરા બોલી આપો તો. મને તો લલ્લુ મળેલો, મને કે આ બધું કાર્તક માક્ષર કાઢી નાખવાનું, સુદ વ્રત કાઢી નાખવાનું, એકમ બીજ કાઢી નાખવાનું, સોમ મંગળ કાઢી નાખવાનું, ઓકે બધું કાઢી નાખવાનું, પછી નાખવાનું હું? એ તો કે મને કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ. મેં બહુ સરસ. હવે હું એમ કહું કે હું તમારી સામે સ્ટોરી કહેતો, રાજા હતો ને રાણી હતી ને રાજા મરી ગયો ને રાણી દુષ્કે દુષ્કે રડે રડે એટલે કેવી રડે? એની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસતો હતો. એની જગ્યાએ હું એમ બોલું કે એની આંખમાંથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર વરસતા. અઠવાડિયાના 7 દિવસ છે, પરિવાર એ 8મો દિવસ. સોમથી રવિ એ 7 વાર છે, પરિવાર એ તમારા માટે 8મો વાર છે. આજે આખું પ્રવચન માટે મારે તમારા પરિવારની માટે કરવી છે. ફેમિલી, વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ ફેમિલી? બોલ બેટા. હવે વેરી ગુડ, ઓલરાઉન્ડર બચ્ચો છે. આગો FAMILY. હવે એની ડેફિનેશન ખબર છે? F ઇઝ ઇક્વલ ટુ ફાધર, A is equal to AND, M is equal to MOTHER, I is equal to I, L is equal to LOVE, Y is equal to YOU, FATHER AND MOTHER, I LOVE, YOU is equal to FAMILY.
ફાઈવ સ્ટાર ફેમિલી સમજવું છે ને, એ પેલા તમે આ સમજો આ દેશની અંદર કેવી પરંપરા. માણસ સાહેબ તમને કેટલું બધું કહી ગયા દેશ અને વિદેશ વચ્ચેનો ડિફરન્સ. અવસર આવશે હું પણ વચ્ચે વચ્ચે તમને કહેતો રહીશ. આ છોકરો આ કાકો પીસીને કે છે મારા બાપે કીધું છોકરી સાથે પરણી ગયો, છોકરીનો ફોટો આવ્યો, 3 વર્ષ પછી છોકરો થયો, છોકરાને રમાડવાનો સમય નતો મળતો, એટલે મેં મારી વાઇફની જગ્યાએ કોનો ફોટો ગોઠવ્યો, દીકરા.